राजकोट में कांग्रेस खेडूत आगेवान पालभाई आंबलिया पर थे अत्याचार विरोध में उपलेटा कांग्रेस आगेवानों द्वारा मामलतदार ने आवेदनपत्र आपवामां आव्युं हतुं। राजकोट में गुजरात कांग्रेस खेडूत आगेवान पालभाई आंबलिया कलेक्टर कचेरी पर खेडूतों प्रश्नों की रजूआत करवा गए होय अने त्यां पोलिस द्वारा तेमनी अटकायत करी पोलिस कस्टडी में लई मार मारवानो बनाव सामे आव्यो छे। आ बनावना घेर पड़घा सौराष्ट्र भर में पड़िया छे। गुजरात भर में खेडूतों प्रश्नों ने वाचा आपी रहेला अने कोईपण प्रश्नों उकेल माटे हमेशा तत्पर रहा होय तेवा खेडूत आगेवान ने आज पोलिसे कोई मोटा गुनेगार होय ते रीते वर्तन करी मार मारवामां आव्यो छे। आने बनाव चीमकी आपी हती। ललित વસોએ પત્રકારો ને જણાવ્યું હતું કે અધિકારીઓએ પોતાની મર્યાદા ભૂલી ન જવી જોઈએ। કાયદાનો અમલ કરવા જે સત્તા મળી છે તેનો દુરુપયોગ કરી રજૂઆત કરનારાને માર મારવા સુધીનો બનાવ બને તે બિલકુલ ખોટો છે। આવા બનાવોને તે વખોડી કાઢી અધિકારીઓને સમજી જવું જોઈએ તેમ જણાવ્યું હતું। આ અમન્યુશર બનાવના પડઘા સમગ્ર સૌરાષ્ટ્રમાં પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ઉપલેટામાં પણ કોંગ્રેસ આગેવાનો તથા ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી અને આમાં સામેલ તમામ અધિકારીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું। રાજકોટમાં પરમ દિવસે રાત્રે ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા ઉપર જે કાયદાનું રક્ષણ કરવાવાળા અને કાયદાનું પાલન કરવાવાળાએ કાયદો હાથમાં લઈ જે આ ખેડૂત નેતા ઉપર ખેડૂતોને વાચા આપનારા આખા ગુજરાતની અંદર જે પાલ આંબલિયા ઉપર બેરહમીથી રીતે અમાનવીય રીતે જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। આ ગાંધીની ગુજરાતની અંદર સત્યની લડાઈ કરનારાઓ ઉપર જે અંગ્રેજોથી પણ બદતર રીતે અમાનવીય વર્તન કરવામાં આવે છે ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂત ભાઈઓને મારે વિનંતી છે કે આ પાલ આંબલિયા આપણા સૌ ખેડૂત ભાઈઓનું ખેડૂતોના પ્રશ્નોને વાચા વારંવાર આપવાવાળા ગુજરાતની અંદર બિનજરૂરી અને ગેરરીતિ પ્રમાણે જ્યારે જમીન માપણી થતી હતી ત્યારે આ પાલભાઈ આંબલિયાએ નિયમ અનુસાર માપણી કરવા માટેનું જહેમત ઉઠાવી હતી ત્યારે સમગ્ર ગુજરાતની અંદર લોકો અને ખેડૂતો એને પ્રતિસાદ આપ્યો છે અને હું અને સૌ મારા સાથી મિત્રોને કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનોને ખેડૂત વતી હું એટલું કહું છું કે આ જે અધિકારીઓએ આ પ્રકારનું જે કૃત્ય કર્યું છે અને બેરહમ રીતે જે પાલ આંબલિયા ઉપર લાઠીચાર્જ કર્યો છે આની ઉપર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ ને સમગ્ર ગુજરાતની જે સરકાર છે એ સરકાર પણ એમને પણ શરમ આવવી જોઈએ। અશોભનીય વર્તન એમના અધિકારી અને બ્યુરોક્રેટનું રાજ આજે ગુજરાતની અંદર તમે જોઈ રહ્યા છો। તમામે જગ્યાએ કોઈ લોકશાહી જેવું નથી, અધિકારી રાજ છે, આ એનું તાદર્શ દૃશ્ય છે। કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે અને એ અવાજને દબાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સરકારના એ મોહરા બની અને જ્યારે કામ કરે છે ત્યારે આ લોકશાહીને સાચતું નથી એ પ્રકારનું કૃત્ય છે અને સખત શબ્દોમાં વખોડીએ છીએ। વિપુલ ધામેશાનો રિપોર્ટ ઉપલેટા।